હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. ફ્રેન્ડ્સ, તમે જાણો છો આજે હું તમારા માટે શું નવો ટોપિક લઈને આવી છું? આજે હું તમારા માટે લઈને આવી છું રંગચક્ર. તો આ રંગચક્ર શું છે એ તમને આઈડિયા છે નથી ને? એટલે જ આજે હું તમને શીખવાડવા જઈ રહી છું રંગચક્ર. આ રંગચક્રમાં શું છે કે કોઈ પેટર્ન છે કે રંગોની રમત છે, શું છે આ બધું આપણે હવે જાણીશું નેક્સ્ટ. અત્યારે હું તમને શીખવાડવા જઈ રહી છું, તો ધ્યાન આપીને તમે શીખી લો બાળકો. તો ચલો શરૂ કરીએ. તો ફ્રેન્ડ્સ, આપણે જાણીએ કે શું છે રંગચક્ર. ફ્રેન્ડ્સ, આ રંગચક્રની રચના 1666માં ફિઝિક્સના વૈજ્ઞાનિક સર ઈશાન ન્યૂટન એ કરી હતી. તો આપણે થોડું ઇતિહાસ જાણી લીધો, હવે શરૂઆત કરીએ છીએ કઈ રીતે આપણે આ રંગચક્ર દોરીશું. સૌપ્રથમ આ પરિકરની મદદથી 3 સર્કલ દોરવાના છે આપણે. આશરે આનો કોઈ ફિક્સ માપ નથી, પણ ધ્યાન રહે આપણે ચિત્ર થોડું મોટું જ રાખીશું, જેથી કરીને આપણે જ્યારે અંદર રંગ ભરવાનો આવે ત્યારે સરળતાથી રંગ ભરી શકીએ. થોડું એનાથી મોટું ચક્ર. મિત્રો, આ રંગચક્ર આપણને જ્યારે પણ રંગકામ કરવાનું હોય ત્યારે ખૂબ જ ઉપયોગી નીવડે છે. હવે આની અંદર આપણે જે વચ્ચેનો સૌથી અંદરનો સર્કલ છે એ સર્કલ પ્રાઇમરી સર્કલ છે. આની અંદર આપણે પ્રાઇમરી કલર્સ કરીશું. મિત્રો, તમને ખબર છે કે પ્રાઇમરી કલર્સ કયા કયા આવશે? આ રીતે 3 સરખા ભાગ કરીશું. તો જાણો છો તમે 3 પ્રાઇમરી કલર્સ કયા કયા આવે છે? લાલ, પીળો અને ભૂરો. હવે અહીં આપણે લાલ, પીળો અને ભૂરો કલર કરીશું. ત્યારબાદ એનામાંથી બનતા મેળવણીના રંગો આપણે સેકન્ડ ચક્રમાં કરીશું. એ સેકન્ડરી કલર કહેવાશે. તો આની સિદ્ધાંતમાં જ અહીંયા એક લાઈન આવશે, ફરી આની સિદ્ધાંતમાં આ લાઈન આવશે, અને આના સિદ્ધાંતમાં અહીં આગળ લાઈન, એટલે 3 એક સરખા ભાગ થઈ જાય છે. વળી થર્ડ ચક્રમાં સેકન્ડરી કલરને મિક્સ કરવાથી જે કલર રંગ બને છે તે આવશે. તો એમાં પણ આપણે આ લાઈન જે છે તે સિદ્ધાંતમાં લઈશું. આ જે લાઈન છે એને, અને આ જે લાઈન છે, ફરીથી આપણને 3 એક સરખા ભાગ મળી જાય છે. હવે આની અંદર આપણે કઈ રીતે રંગ કામ કરીશું એ હું તમને શીખવાડું છું. ઓકે ફ્રેન્ડ્સ, હવે આની અંદર આપણે મુખ્ય રંગો કયા કયા આપણે કીધા છે? લાલ, પીળો અને ભૂરો. તો લાલ, પીળો અને ભૂરો આ 3 રંગો મુખ્ય રંગો છે. તો શરૂઆત કરીએ આપણે મુખ્ય રંગોથી. તો સૌપ્રથમ આપણે ભૂરો કલર લઈશું આની અંદર. તો તમને અગાઉ મેં શીખવાડ્યું છે એ પ્રમાણે આપણે કલરને ડિશમાં લઈશું, આ રીતે પ્લેટમાં. અને જોઈતું પાણી અંદર એડ કરીશું, અને પાણી નાખ્યા બાદ એને કલરને મિક્સ કરીશું. અને ખૂબ જ સાવચેતીથી
कलर फिलअप करीशू। लास्ट वीडियो में तो तमने मैं कहूत कि बॉर्डर करीशू अने त्यार बाद अंदर कलर फिलअप करीशू। व्हाइट स्पेस रहे नहीं, व्हाइट स्पेस रहेवी जोइए बिल्कुल नहीं, तो पूरो कलर कम्प्लीट कर्यो। त्यार बाद मुख्य रंगों में बीजा एक कलर नो समावेश थाय छे, कयो? लाल। बॉर्डर करीशु पहला, ઓકે? તો અહીં આપણો લાલ કલર પણ કમ્પ્લીટ થઈ જાય છે, અને લાસ્ટ ત્રીજો આપણો પ્રાઇમરી કલર પીરો। બોર્ડર ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં પ્રાઇમરી કલર આપણે પૂરી દીધા છે। ફ્રેન્ડ્સ, પ્રાઇમરી કલર્સ આને શું કામ કહેવામાં આવે છે, કારણ કે આ ત્રણ મુખ્ય કલર છે જે કલર કોઈ પણ કલરના મિક્સ કરવાથી નથી બનતા। આ કલરને આપણે કોઈ પણ કલરના મિક્સિંગથી બનાવી નથી શકાતા, માટે આને પ્રાઇમરી કલર કહેવામાં આવે છે। હવે આપણે સેકન્ડરી કલર કરીશું। ઓકે ફ્રેન્ડ્સ, સેકન્ડરી કલરમાં આપણે બે કલર મિક્સ કરીશું, એક ભૂરો અને લાલ। તો અહીં જેમાં મેં ભૂરો કલર લીધો હતો એની અંદર આપણે લાલ કલર એડ કરી દઈએ। અને આ બેના કલરને મિક્સ કરવાથી જે કલર બને તે આપણે અહીં કરવાનો રહેશે। ઓકે ફ્રેન્ડ્સ, તો લાલ અને ભૂરો કલર મિક્સ કરીને પર્પલ કલર બને છે, જે આપણે અહીં કરીશું।
फ्रेंड्स आ कलर मिक्सिंग थी बने छे, प्राइमरी कलर ना मिक्स थी मिक्सिंग थी जे कलर बने छे एने सेकेंडरी कलर कहेवामां आवे छे। तो आ त्रण कलर ना मिक्सिंग थी जे बीजा त्रण कलर मळे छे ए सेकेंडरी कलर होय छे। ओके फ्रेंड्स अहीं मैं पर्पल कलर करी दीधो छे। नेक्स्ट बीजा बे कलर ने आपणे एड करीने नवो कलर बनावीशुं। तो जोईए कयो कलर बने छे। नेक्स्ट कलर भूरो अने पीरो कलर मिक्स करीने। તો અહીં ભૂરો અને પીળો કલર એડ કરીએ છે તો ગ્રીન કલર બને છે, જોયું ને મિત્રો રંગોની રમત। થોડું પાણી એડ કરીશું। હજી તમારે આ કલરને વધુ ડાર્ક કરવું હોય તો જે ડાર્ક કલર છે આપણી પાસે બ્લુ એને એડ કરીશું, અને જો લાઇટ રાખવો હોય તો પીરો કલરને આપણે એડ કરીશું। ચલો આપણી પાસે લીલો કલર બળી ગયો છે અને ફિલઅપ કરીશું હવે। ફ્રેન્ડ્સ આ રીતે કલર કરવાની, રંગોને મિક્સ કરીને બનાવવાની અને એને ફિલઅપ કરવાની ખરેખર બહુ જ મજા આવે છે। તો તમે ઘરે આની પ્રેક્ટિસ કરતા રહેજો। ફ્રેન્ડ્સ એકવાર બ્રશ આ રીતે ફેરવી દઈએ જેથી કારણે આપણા રંગમાં ધબ્બા દેખાય નહીં કલરના, અને એક સરખો કલર દેખાય। ઓકે ફ્રેન્ડ્સ હવે ત્રીજો કલર આપણો બને છે તે આપણે જોઈએ કયો કલર બનશે। હવે આપણે લાલ અને પીળો બે મિક્સ કરવાથી કયો કલર બને છે એ હવે આપણે જોઈએ। પીરો કલર અને લાલ કલર, અને તમને બધાને ખબર જ હશે કયો કલર બને છે બાળકો, કેસરી કલર। ઘણા સ્ટુડન્ટ્સને કેસરી કલર બહુ જ ગમે છે, તો અહીં આપણને મળે છે કેસરી કલર। તો આપણે જે રીતની ક્વોન્ટિટી જોઈએ છે અને જે જે રીતની એની ક્વોલિટી જોઈએ છે એ પ્રમાણે આપણે કલર બનાવીશું। ઓકે અને એને પણ આપણે આ રીતે ફિલઅપ કરીશું। ઓકે તો અહીં આપણે આપણા સેકન્ડરી કલરને પણ ફિનિશ કરીએ છીએ। તો આ બની ગયા આપણા સેકન્ડરી કલર। ફ્રેન્ડ્સ હવે સેકન્ડરી કલર આપણી પ્લેટમાં છે જ, અહીં સેકન્ડરી ત્રણે ત્રણ કલર જે આપણે કલર મિક્સિંગ કરીને બનાવ્યા છે એ ત્રણ કલર અહીં છે।
હવે આ જ ત્રણ કલરનો આપણે યુઝ આની અંદર કરીશું. તો પ્રથમ આપણે અહીં જાંબલી કલર અને લીલો કલર, તો આ જાંબલી અને લીલો કલર બે કલર મિક્સ કરવાથી કયો કલર બનશે તે આપણે જોઈ લઈએ. તો અહીં આપણને રાખોડી જેવો કલર મળી રહ્યો છે આ જાંબલી કલર અને લીલો કલર મિક્સ કરવાથી. તો આ કલરની અંદર આપણે થોડો હું વ્હાઈટ એડ કરીશ તો તમને ક્લિયર દેખાશે આ કલર. ઓકે, તો ફ્રેન્ડ્સ વધારે જાડો કલર રાખીશું નહીં અને વધારે પતલો કલર પણ નહીં માપનો રાખીશું. અહીં રાખોડી કલર બને છે જાંબલી કલર અને લીલો કલર મિક્સ કરીને. જુઓ છે ને રાખોડી કલર. ફ્રેન્ડ્સ જેવી રીતે મેથ્સમાં તમે આંકડાઓના કોમ્બિનેશનથી તમે મેથ્સ શીખી શકો છો, ઇતિહાસ શીખવા માટે આપણું ઇતિહાસની ઇતિહાસનું ભણીશું તો આપણે ઇતિહાસ જાણી શકીશું. તો તેવી રીતે ડ્રોઈંગમાં પણ તમે બધા કલરનો બેઝિક્સ જાણી શકો છો. બેઝિક્સ જેમ કે આ રંગચક્ર છે વગેરે એ બેઝિક જાણશો તો તમે ચિત્રકામ કરવાની વધારે મજા આવશે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ છે રાખોડી કલર. નેક્સ્ટ કલર હવે આપણે લીલો અને કેસરી બે કલર મિક્સ કરવાથી કયો કલર બને છે તે આપણે જોઈ લઈએ. તો આપણે લીલો કલર બનાવવા માટે કયા બે કલર મિક્સ કરેલા હતા? ભૂરો અને પીળો. તો આ કેસરીની અંદર આપણે બ્લુ અને યલો એ એડ કરીશું. હવે આપણે જોઈશું કે કયો કલર બને છે. ઓકે ફ્રેન્ડ્સ, જુઓ અહીં ઘેરો લીલો કલરનો બન્યો છે આપણી પાસે, એકદમ ડાર્ક ગ્રીન કલર. આની અંદર તમે ધારો તો લાલ કલર હજી એડ કરીએ. તો એનાથી પણ ડાર્ક કલર બનશે. તો
आ एकदम डार्क ग्रीन कलर बने छे। तो चलो आमा फिलअप करिए कलर ने, अने आनी अंदर थोड़ो फ्रेंड्स, जेटलू तमे रंगो विषे जाणशो एटलू ज तमने रंग करवानी वधारे मजा आवशे, पेंटिंग बनावानी वधारे मजा आवशे। माटे आ बधी वस्तु खास जाणो, जानकारी मेळवो अलग अलग जग्याएथी, गूगल परथी, यूट्यूब परथी घणी बधी माहितीઓ મળે છે। તો આપણે બધી માહિતીઓ કલેક્ટ કરો અને રંગો વિશેની માહિતી જાણો। ઓકે ફ્રેન્ડ્સ, તો આપણો ઘેરો લીલો રંગ પણ થઈ ગયો છે। હવે નેક્સ્ટ આપણો ત્રીજો લાસ્ટ કલર બને છે જાંબલી અને કેસરી, બે કલરને મિક્સ કરવાથી કયો કલર બને છે। તો ચલો, આપણી પાસે ઓલરેડી જાંબલી કલર તો છે જ, હવે એની અંદર આપણે કેસરી કલર, તો કેસરી કલર આપણો યુઝ થઈ ગયો છે એટલે આની અંદર જ આપણે પીરો અને લાલ બે કલર મિક્સ કરીશું। પીરો લઈ લીધો છે, આ લાલ લઈ લીધો છે, મિક્સ કરીએ। તો બને છે અહીં આપણી પાસે કથ્થઈ કલર, તો આ કલર બની ગયો કથ્થઈ કલર। કથ્થઈ કલર કો કાંચીકણી કલર કો, તો એને આપણે આની અંદર ફિલઅપ કરીએ। ખૂબ જ સાવચેતીથી ધીરજ રાખીને અને કોન્સન્ટ્રેશન રાખીને કલર કરજો। તમે પહેલીવાર કલર કરતા હોવ તો તમારા ઘરમાં કોઈ મોટું હોય, તમારા મમ્મી પપ્પા મોટા ભાઈ બહેન, તો એની મદદ તમે લઈ શકો છો। તો આ ચીકણી કલર પણ બહુ સુંદર કલર બની ગયો છે, થઈ ગયો છે આ કલર, આ રીતે ફિલઅપ કરી દીધો છે। તો બાળકો, આની અંદર તમે ખાસ ધ્યાન રાખજો, કોઈ જગ્યાએ વ્હાઇટ સ્પેસ રહેવી જોઈએ નહીં અને બોર્ડર લાઇનથી બહાર જાય નહીં। હવે બાળકો, આ કમ્પ્લીટ થાય ત્યારબાદ આને સુકાવવા બાદ તમારે આને આઉટલાઇન આપવાની છે બ્લેક કલરની સ્કેચ પેનથી। તો આ રીતે બ્લેક સ્કેચ પેનથી આઉટલાઇન આપીને આપણે આપણું રંગચક્ર કમ્પ્લીટ કરીશું।